नमस्कार दर्शक मित्रों, हूँ शीतल मेहता। न्यूज ऑफ कच्छ में आपनु स्वागत छे। आज 11 ऑक्टोबर જોઈએ આજના સમાચાર। ભુજમાં ભૂંગા અને ઝૂંપડીઓ વિસ્તારમાં હરતા ફરતા ગરબા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે। બાળકો અને બાલિકાઓ ઉત્સાહપૂર્વક ભાગ લઈ રહ્યા છે। નવરાત્રીના દિવસો દરમિયાન ભુજ શહેરની સત્યમ સંસ્થા અને તાના રીરી મહિલા મંડળના સંયુક્ત ઉપક્રમે હસતા ફરતા ગરબા મહોત્સવની ઉજવણી અલગ અલગ સ્લમ વિસ્તારોમાં કરવામાં આવી રહી છે। ભુજ શહેરના ભૂંગા અને ઝૂંપડે રહેતા બાળકો નવરાત્રી આનંદથી માણી શકે તે માટે દાંડિયારાસ અને હાથતાળી માઇક સિસ્ટમના વાહન સાથે રમાડવામાં આવી રહી છે, જેમાં સ્લમ વિસ્તારના બાળકો દાંડિયારાસમાં ભાગ લઈ રહ્યા છે। દરમિયાન અલગ અલગ વિસ્તારોમાં નાની બાલિકાઓને શણગાર કીટ અને બાળકોને શૈક્ષણિક સાધનો છેલ્લે દિવસે આપવામાં આવશે। શહેરના અલગ અલગ વિસ્તારોમાં દરરોજ 1 કલાક અલગ અલગ વિસ્તારોમાં દાંડિયારાસ સત્યમ સંસ્થાના દર્શકભાઈ અંતાણીના નેજા હેઠળ રમાડવામાં આવે છે। આ કાર્ય માટે વિવિધ દાતાઓ પણ આગળ આવી રહ્યા છે અને બાળકોને બાલિકાઓને પ્રોત્સાહિત કરી રહ્યા છે। માઇક સિસ્ટમની વ્યવસ્થા ભુજ નગર સેવા સદનના પૂર્વ નગરસેવક ધીરેનભાઈ ઠક્કર અને રેલોન પરિવાર દ્વારા કરવામાં આવી રહી છે। દાંડિયારાસ રમતા પહેલા બાલિકાઓને બાળકોને માસ્ક વિતરણ અને સેનિટાઈઝર પણ આપવામાં આવી રહ્યા છે, સાથે પ્રસાદ પણ દરરોજ આપવામાં આવી રહ્યો છે। દરમિયાન આ કાર્યક્રમ અલગ અલગ વિસ્તારના બાળકો અને બાલિકાઓને ઇનામો આપવાની ઈચ્છા હોય તો તેમણે સંસ્થાનો સંપર્ક સાધવા જણાવાયું છે। અને નવરાત્રી પર્વ ઉજવાઈ રહ્યું છે ત્યારે ભુજની સત્યમ સંસ્થા અને તાનારીરી મહિલા મંડળના સંયુક્ત ઉપક્રમે ભુજ શહેરના અલગ અલગ વિસ્તારોમાં જ્યાં સ્લમ વિસ્તાર છે એવા બાળકો સાથે નવરાત્રી દરરોજ અલગ અલગ વિસ્તારમાં 1-1 કલાક બાળકોને રમાડવામાં આવે છે અને સાથે શણગાર કીટ પણ આપવામાં આવે છે। આ રીતે દાતાઓના સહયોગથી છેલ્લે દિવસે તમામને ઇનામો પણ આપવામાં આવશે અને આ રીતે નવરાત્રી પર્વ ભૂંગે અને ઝૂંપડે ઉજવાય તે માટે સત્યમ સંસ્થા અને તાનારી રીમાના મંડળ દરરોજ વાન મારફતે હરતા ફરતા ગરબા મહોત્સવ। શું તમે જાણો છો ડેન્ગ્યુ નામનો દુશ્મન તમારા જ ઘરમાં રહે છે? શું વાત કરો છો? દિવસ દરમિયાન કરડતો આ મચ્છર ચોખ્ખા પાણીમાં તેના ઈંડા મૂકે છે, જ્યાં જ્યાં ચોખ્ખું પાણી ભેગું થાય, જેમ કે ફ્રીજની ટ્રે, કુલર, પાણીની ટાંકીઓ, ફુવારા, પાણીની કોઠી, ફૂલદાની, હવાડા, પક્ષીકુંડ, પાલતુ પ્રાણીનો ચાટ અથવા આંગણ કે અગાશી પર સ્થિર થયેલા પાણી કે ટાયર કે પીપા ભરેલા સ્થિર થયેલા પાણી। જ્યાં જ્યાં પાણી ભેગું થઈ શકે છે ત્યાં તુરંત સફાઈ કરાવો। પીવાના પાણીના વાસણને સાફ સુથરા રાખીને ઢાંકીને રાખો। ટાંકીના ઢાંકણા હવાચુસ્ત બનાવો। ભંગારનો તાત્કાલિક નિકાલ કરો। લાંબી બાયના કપડાં પહેરો। મચ્છર દૂર રાખતા સાધનોનો ઉપયોગ કરો। વરસાદ પછી ટાળો ફેલાતો રોગચાળો। ગુજરાત રાજ્ય આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા જનિત મજારી। દર્શક મિત્રો, ન્યૂઝ ઓફ કચ્છના સમાચાર હવે ઘેર બેઠા ઉષા કેબલના સથવારે ચેનલ નંબર 17 ઉપર રાત્રે 9:30 થી 10 દરમિયાન જોઈ શકશો।